ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, તમને ભણવાની મજા આવે છે ને? આવે છે. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 56 ઉપર જુઓ આગળની સફર. તો જુઓ, ચાલો. માર્યા અને આયુષ તેમના કુટુંબ સાથે આગળ જાય છે. તેઓ આગળ કંટી રેલવે સ્ટેશને ઉતર્યા અને તાજમહેલ જવા માટે રિક્ષામાં ઉપડ્યા. 3 કલાક પછી ફરીથી રિક્ષામાં આગળ જવા રવાના થયા. બપોર પછીના સમયમાં તેઓએ ફતેપુર સિકરી જવા બસ પકડી. માર્યા અને આયુષ તેમના કુટુંબ એટલે કે તેમના પરિવાર સાથે ક્યાં જાય છે? આગળ જાય છે. તેઓ આગળ કંટી રેલવે સ્ટેશનેથી તેઓ આગળમાં કંટી રેલવે સ્ટેશને ઉતર્યા અને ત્યાંથી તેઓ તાજમહેલ જવા માટે સામાં બેસીને જાય છે. તાજમહેલ જાય છે તો રિક્ષામાં બેસીને જાય છે. 3 કલાક પછી ફરીથી તેઓએ આગળ જવા માટે રિક્ષામાં રવાના થયા અને બપોર પછીના સમયમાં તેઓએ ફતેપુર સિકરી જવા બસ પકડી. જુઓ આગળનો નકશો. તો અહીંયા જુઓ, આગળ કંટી રેલવે સ્ટેશન અહીં છે. થોડું આગળ જઈએ તો અહીંયા ફતેપુર સિકરી તરફ જવાનું છે. અહીં તાજમહેલ, અહીં તાજ જંગલ, આ યમુના નદી છે, આ આગળનો કિલ્લો છે, આ બાબરપુરનું જંગલ છે. તો આ નકશાના આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ લખીશું. હવે આ જગાઓ વચ્ચેના અંતર તરફ જુઓ. આ જગ્યા છે એના અંતર તરફ જોવાનું છે. કિલોમીટરના બદલે આપણે કિમી લખીએ છીએ. આગળ આપણે શીખી ગયા ને, કિલોમીટરના બદલે આપણે શું લખીએ છીએ? કિમી લખીએ છીએ. ટૂંકમાં કિલોમીટરને કિમી લખીએ છીએ. આગળ જુઓ, આગળ કંટી રેલવે સ્ટેશનથી તાજમહેલ 5 કિલોમીટર. આ આગળ કંટી રેલવે સ્ટેશનથી આ તાજમહેલ કેટલું દૂર છે? 5 કિલોમીટર. તાજમહેલથી આગળનો કિલ્લો 2 કિલોમીટર. આ તાજમહેલથી આગળનો કિલ્લો કેટલા કિલોમીટર દૂર છે? 2 કિલોમીટર. આગળના કિલ્લાથી ફતેપુર સિકરી, આગળના કિલ્લાથી આ ફતેપુર સિકરી 40 કિલોમીટર દૂર છે. કેટલા કિલોમીટર દૂર છે? 40 કિલોમીટર દૂર છે. હવે જુઓ આગળ, આગળ કંટી રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે? તાજમહેલ કે ફતેપુર સિકરી? આ નિશાની રેલવે લાઇન બતાવે છે. તો આ આગળ કંટી રેલવે સ્ટેશન છે, આ તાજમહેલ છે અને આ ફતેપુર સિકરી છે, બરાબર? તો આ આગળ કંટી રેલવે સ્ટેશનથી વધારે દૂર શું હશે? જોજો એ નકશામાં ધ્યાનથી. ફતેપુર સિકરી, આગળ કંટી રેલવે સ્ટેશનથી ફતેપુર સિકરી દૂર છે, બરાબર? આમાંથી રેલવે લાઇનની વધારે નજીક શું છે? બાબરપુર જંગલ કે તાજ જંગલ? જુઓ આ રેલવે લાઇન છે, તો એની નજીક બાબરપુર જંગલ છે કે તાજ જંગલ છે? બાબરપુર જંગલ અહીં છે અને તાજ જંગલ અહીં છે. તો આ બેમાંથી આ રેલવે લાઇનની નજીક કયું જંગલ છે? બાબરપુર જંગલ, બરાબર છે તમારો જવાબ. આગળ જુઓ, આગળનો કિલ્લો કે તાજમહેલ? તો આ રેલવે લાઇનની નજીક શું છે? આગળનો કિલ્લો છે કે તાજમહેલ? આગળનો કિલ્લો, તમે બરાબર સમજી ગયા છો. આગળ જુઓ, યમુના નદીની વધારે નજીક શું છે? યમુના નદીની વધારે નજીક શું છે? તાજમહેલ કે રેલવે સ્ટેશન? તો આ યમુના નદી છે, તો એની નજીક શું છે સૌથી વધારે? તાજમહેલ છે કે રેલવે સ્ટેશન? જુઓ કોણ નજીક છે? તાજમહેલ, બરાબર. સમજાઈ ગયું તમને? સાચી લંબાઈ સાથે જોડ. અહીં આપણને જોડકા આપેલા છે. અવિભાગને બ વિભાગ સાથે જોડવાનું છે. ચાલો જુઓ. 1 નંબર, અળસિયાની લંબાઈ કેટલી હશે? અળસિયાની લંબાઈ 10 સેન્ટીમીટર. કેટલી હશે અળસિયાની લંબાઈ? 10 સેન્ટીમીટર. 2 નંબર, બાળકની ઊંચાઈ કેટલી હશે? બાળકની ઊંચાઈ બરાબર છે 1 મીટર, બરાબર. 3 નંબર જુઓ, આંગળીના નખની પહોળાઈ. 3 નંબર, આંગળીના નખની પહોળાઈ. આપણા નખની પહોળાઈ કેટલી હશે? કેટલી બોલો?
કેટલી હશે? આંગળીના નખની પહોળાઈ 1 સેન્ટીમીટર, બરાબર ને? 4 નંબર જુઓ, સાડીની લંબાઈ. સાડીની લંબાઈ કેટલી? 5 મીટર. તમારો જવાબ એકદમ સાચો છે. હવે જુઓ 5 નંબર, ઘરથી શાળા સુધીનું અંતર. ઘરથી શાળા સુધીનું અંતર કેટલું હશે? 1 કિલોમીટર, બરાબર. અહીંયા આપણે જોશું 1 કિલોમીટર. સમજાયું? તો જુઓ તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 59 ઉપર લાંબી પૂંછડીની હરીફાઈ, હરીફાઈ એટલે કે સ્પર્ધા. આ ચિત્રમાં દર્શાવેલ પ્રાણીઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ. જે પ્રાણીની પૂંછડી સૌથી લાંબી હતી તેણે ઇનામ જીત્યું. હવે વિચારો કે કોને પ્રથમ ઇનામ મળ્યું અને કોને દ્વિતીય ઇનામ મળ્યું. સૌથી લાંબી પૂંછડીની લંબાઈનું માત્ર અનુમાન કરો. તો જુઓ અહીં પ્રાણીઓના ચિત્રો આપેલા છે. ઉંદર, હાથી, ગરોળી, ગાય, ડુક્કર, વાંદરું, બરાબર. તો હવે આ પ્રાણીઓમાં તમને કોની પૂંછડી લાંબી લાગે છે? આ ઉંદરની પૂંછડી છે, આ ગરોળીની પૂંછડી છે, આ કોની પૂંછડી દેખાય છે? હાથીની. આ ગાયની પૂંછડી છે, આ કોની પૂંછડી છે? ડુક્કરની. અને આ લાંબી પૂંછડી કોની દેખાય છે? વાંદરા ભાઈની, બરાબર. તો કોની પૂંછડી લાંબી હશે? કોની પૂંછડી લાંબી હશે? કોને પ્રથમ ઇનામ મળ્યું હશે? તમારો જવાબ સાચો છે. આ વાંદરાભાઈની પૂંછડી લાંબી છે, એટલે પ્રથમ ઇનામ કોને મળશે? વાંદરાને. અને બીજું ઇનામ કોને મળશે? જુઓ તો કોની પૂંછડી લાંબી દેખાય છે? તમારો જવાબ એકદમ સાચો છે. ગાયની પૂંછડી લાંબી છે, એટલે કે દ્વિતીય ઇનામ, બીજું ઇનામ ગાયને મળશે, બરાબર ને? તો હવે આ વાંદરાભાઈની પૂંછડી કેટલી લાંબી હશે? અનુમાન કરો જોઈએ. વાંદરાભાઈની પૂંછડીની લંબાઈ કેટલી હશે? 1 મીટર જેટલી લાંબી હશે. અંદાજિત 1 મીટર જેટલી વાંદરાભાઈની પૂંછડી લાંબી હશે. આ લાંબુ લાંબુ કોણ છે? સાપ, બરાબર. સાપ કહે છે મારી પૂંછડી છે. સાપ શું પ્રશ્ન કરે છે આપણને? મારી પૂંછડી છે. તો સાપની પૂંછડી હોય? તમે જોઈ છે સાપની પૂંછડી હોય? સાપની નાની પૂંછડી હોય છે. સાપનું આખું શરીર પૂંછડી ગણી શકાય નહીં. સાપનું આખું શરીર પૂંછડી ગણી શકાય નહીં. સમજાઈ ગયું? મિત્રો કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.